સુપ્રભાત વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 21 બરાબર પ્રાણીઓનું ગોકુળ આગળ જોઈશું. અમારા નાના બાળકો સાથે પણ પ્રાણીઓ ખૂબ કુમાસથી વર્ત્યા. આપણે આપણા બાળકોને અમસ્તો ડર બતાવીએ છીએ. અમારા બાળકો એટલે લેખકના બાળકો પણ પ્રાણીઓથી પ્રેમથી રહેતા હતા, સાથે આપણે ખોટો બાળકોને ડર બતાવીએ છીએ. એમને એમની નિર્દોષ રીતે પ્રાણીઓ સાથે રમવા દેવામાં આવે તો પ્રાણીઓ બાળકોને કંઈ જ કરતા નથી. જેમ નાનું બાળક નિર્દોષ હોય છે તેમ પ્રાણીઓ પણ નિર્દોષ હોય છે. જો પ્રાણીઓ સાથે રમાડવામાં આવે અથવા રમવા દેવામાં આવે તો પ્રાણીઓ બાળકોને કંઈ જ કરતા નથી. અમારા સંતાનો જેમ પ્રાણીઓ સંગાતે જ મોટા થયા, તે જ પ્રમાણે મારો પૌત્ર અણવ અને નાનપણથી પ્રાણીઓની વચ્ચે જ રાજી રહે છે. જેમ અમારા પ્રાણીઓ સંગાતે જ મોટા, લેખકના બાળકો પ્રાણીઓ સાથે મોટા થયા, એમના પૌત્રો પણ એમની સાથે રહેતા હતા. અને જ્યારે પૌત્રને જો પ્રાણીઓને બતાવવામાં ન આવે તો તે ખુશ રહેતો ન હતો. આ ખુશી સામે પ્રાણીઓ કઈ વાંધો હોતો નથી. રાણીની અમારી ખાસ દોસ્તી થઈ. રાણી કોણ? રીસ. અમારી ખૂબ જ મિત્રતા થઈ ગઈ હતી. વિલાસ અને હું દરરોજ નદીએ જતા ત્યારે નદી સુધી 2 કિલોમીટર સુધી અમારી સાથે ફરવા આવતી હતી. લેખક અને પોતાનો પુત્ર બંને સાથે ક્યાં જતા હતા? નદીએ જતા. ત્યારે પોતે રીસ પણ, એ રાણી એનું નામ હતું, એમની સાથે ફરવા આવતી. એની એક આદત એવી કે રસ્તામાં ક્યાંક ઉદયની વાસ આવે એટલે પક્ષી જમીન કોતરીને ઉદય ખાવા બેસી જતી. કારણ કે પ્રાણીઓમાં પણ વિશેષતા હોય છે. જ્યારે કે આપણે જે ધરતીકંપ આવે એટલે સૌથી પહેલા કૂતરાઓને ખબર પડી જાય, એવી રીતે રીંસને પણ જ્યાં ઉદયની વાસ આવે તરત ત્યાં ખાડો ખોદવા માટે બેસી જતી. અમે એના માટે રોકાયા નથી એમ સમજાય એટલે થોડી વાર પછી દોડતી અમારી પાછળ આવતી. જો અમે ઊભા ના રહીએ એટલે થોડી વારમાં પોતે જમીનમાં ખાડો કરીને દોડતી પાછળ આવી જતી. પ્રાણીઓ વિશે લોકો એ કંઈક માનતા હોય પણ અમલ કક્ષાનું અમારું જીવન પ્રાણીઓ ખૂબ આનંદમય બનાવ્યું હતું. લોકો ભલે ને પ્રાણીઓ વિશે ગમે તેમ માનતા હોય પરંતુ અમે પ્રાણીઓને લીધે અમારું આખું, જ્યારે કે હેમલ કક્ષા નામનું જે પ્રાણી સંગ્રહાલય હતું, ખૂબ આનંદિત બનાવ્યું હતું. અમે પ્રાણીઓની સંગાથે અને અમારે ત્યાં બધા પ્રાણીઓ એકમેકની સાથે ખુશીથી જીવતા હતા. અમારા બધા જ પ્રાણીઓ એકબીજા સાથે પ્રેમથી રહેતા હતા. અમારે ત્યાં વાંદરો કે કૂતરા હતા તો તદુપરાંત નીલગાય, હરણ, રીંછ, શિયાળ, જરખ, મોર, સાપ, નાગ, ખિસકોલી, ગો જેવા જુદા જુદા પ્રાણીઓ પણ હતા. અન્ડરલાઈન કરજો, આ બધા જ પ્રાણીઓ લેખકના પ્રાણી સંગ્રહાલયમાં હતા. 1979માં એક મગરનો ઉમેરો થયો. અન્ડરલાઈન, કઈ સાલની અંદર મગરનો ઉમેરો થયો? 1979માં. બન્યો કે પ્રકલ્પ એમનો એક માછલી પકડવા ગયો હતો. એવું બની ગયું કે માછલી પકડવા ગયો હતો અને મગરનું બચ્ચું તેમને મળી આવ્યું હતું. થેન્ક યુ.